જય ગુરુદેવ. 40 દિવસીય અનુષ્ઠાનના 9મા દિવસમાં આવો ગુરુદેવના પ્રવચનને હૃદયંગમ કરી જીવનને ધન્ય બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ગુરુ સત્તાયૈ નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારમ કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદ શ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી કુલદેવી માતાય નમઃ. ઇષ્ટ દેવતાય નમઃ. સ્થાન દેવતાય નમઃ. ગ્રામ દેવતાય નમઃ. માતૃ પિતૃ ગુરુ એ ચરણ કમલ ભેવો નમઃ. આવાહયામિ, સ્થાપ્યામિ, પૂજ્યામિ, ધ્યાયામિ, તતો નમસ્કારમ કરોમિ. આજનું પ્રવચન છે દુર્ગતિ અને સદગતિનું કારણ આપણે પોતે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અધ્યાત્મ જ કેમ, સૃષ્ટિએ મનુષ્ય જીવન વિશેષ ઉદ્દેશ્ય માટે બનાવ્યું છે અને વિશેષ ભેટરૂપે આપ્યું છે. ભગવાને પોતાના કાર્યોમાં એમના વિશ્વરૂપી બાગમાં મદદ કરવા માટે, એને સુંદર, સમુન્નત અને હરિયાળો બનાવવા માટે એક સહાયકના રૂપમાં મનુષ્યને પેદા કર્યો છે. અને મનુષ્યને જે અનેક વિશેષતાઓ આપી છે એ અમાનતના રૂપમાં આપી છે, જેનો સારી રીતે ઉપયોગ કરી એ પોતાના વ્યક્તિગત જીવનમાં સહેલાઈથી કામ કરી જીવન નિર્વાહ કરી શકે. એની પાસે જે સમય અને શક્તિ બચે એનો સંસારને સમુન્નત બનાવવા માટે ઉપયોગ કરી શકે. એ દ્રષ્ટિએ જ મનુષ્યનું શરીર બનાવ્યું છે. મોજ શોખ માટે શરીર નથી બનાવ્યું. જેવી રીતે ખજાનચી પાસે ખજાનાની જવાબદારી હોય છે, મિનિસ્ટરની પાસે વિશેષ અધિકાર હોય છે, એવી જ રીતે ભગવાને મનુષ્યને વિશેષ અધિકાર આપ્યો છે. એનાથી એ સંસાર રૂપી બાગને સુંદર, સમુન્નત અને સુવિકસિત બનાવવાના કાર્યમાં મદદરૂપ બને. આપણા બધાની એ ફરજ છે કે પરમ પવિત્ર આ જવાબદારીને સમજીએ જે ભગવાને આપણને સોંપી છે. ભગવાનની ઈચ્છા પૂરી કરવાની સાથે સાથે ભેટના રૂપમાં મળેલ મનુષ્ય જીવનનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ આપણું મોટું સૌભાગ્ય છે. આપણે ભગવાનની ઈચ્છાઓ પૂરી કરીને આપણા ગુણ, કર્મ અને સ્વભાવનો વિકાસ કરીએ તો લક્ષ્ય પૂર્ણ લક્ષ્યતા પ્રાપ્ત કરી અને અહીંયા જ આનંદમાં રહી શકીએ છીએ. ગુણ, કર્મ અને સ્વભાવનો વિકાસ કરવાથી જ આપણા આત્માનો વિકાસ શક્ય બને છે અને આત્માનો વિકાસ થાય તો પરમાત્માના સ્તર સુધી પહોંચવામાં સમર્થ બની શકીએ છીએ. એટલા માટે આપણે ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે કમર કસવી જોઈએ. જો આપણે એવું કરી શકીએ તો આપણું જીવન ખરા અર્થમાં અધ્યાત્મવાદી, અધ્યાત્મનું ખરું શિક્ષણ આ ઉદ્દેશ્ય માટે છે કે વ્યક્તિ પોતાની ફરજ સમજે અને જવાબદારીને પણ સમજે, કર્તવ્ય અને જવાબદારીને સમજીને જીવનનો જીવન નિર્વાહનો કાર્યક્રમ એવી રીતે બનાવે કે જેના દ્વારા વ્યક્તિ ચરિત્રનિષ્ઠ બને, શાલીન બને અને સમાજમાં સુવ્યવસ્થા આપવામાં સહાયક બને. એ જ જીવનનો સાચો ઉદ્દેશ્ય છે. મનુષ્યને આટલી બધી બુદ્ધિ, સુવિધા તેમજ સાધનો આપવામાં આવ્યા છે તો તેણે હસી ખુશી ભર્યું જીવન જીવવું જોઈએ. એટલી સમજદારી એનામાં હોવી જોઈએ કે તે પોતાનું ગુજરાન ઓછામાં ઓછા ખર્ચમાં કરી શકે. પોતાના સુખ સગવડની વ્યવસ્થા કર્યા પછી બાકીનો સમય હસી ખુશી માટે ભગવાનના કાર્યોમાં ગાળી શકે એવો સમર્થ હોવો જોઈએ. આવું જ જીવન નિર્માણ ભગવાને આપણું કર્યું છે.
પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે આપણામાંથી મોટા ભાગના માણસો કેટલીય પ્રકારની મુશ્કેલીઓમાં, રોગોમાં, દુઃખોમાં ફસાયેલા છે. મોટા ભાગના માણસો દુઃખથી રડતા, કકડતા, ખીજાતા જોવા મળે છે. તો પછી તેઓ જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકે કે જ્યારે મુશ્કેલીઓ જ પ્રગતિના માર્ગમાં અવરોધ બનીને હોય, ઊભી હોય, દુઃખ ડગલેને પગલે હેરાન કરતું હોય. પરંતુ આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? ભગવાને આપણને આટલા આટલા બધા સાધન આપ્યા છે કે જે સાધનોથી આપણે આપણો ઉદ્દેશ્ય પૂરો કરી શકીએ, પરંતુ એને પૂરો કરવો તો દૂર રહ્યો, ઉલટાના મુશ્કેલીમાં જ ફસાઈ ગયા. આ લક્ષ્ય કેવી રીતે પૂર્ણ થાય એની પર આજે વિચાર કરીએ. આપણે જીવન ઝીણવટભરી દ્રષ્ટિથી વિચાર કરીએ ત્યારે ખબર પડે છે કે આપણી અંદર, આપણા ચિંતનમાં અને આપણા વાણીવર્તનમાં કંઈક ભૂલ થાય છે. આ ભૂલના પરિણામો જો આપણી મનસ્થિતિ દુર્બળ હોય, વિકૃતિ હોય, તો આપણા બાહ્ય જીવનની બધી જ પરિસ્થિતિઓ પણ વિકૃત બની જાય છે અને આપણને વસ્તુઓનો અભાવ, સંકટ અને દુઃખોથી ઘેરાઈ જઈએ છીએ. જો આપણે આપણા દ્રષ્ટિકોણને બદલીએ, આપણે આપણી વિચારધારાને બદલીએ, આપણે આપણા વર્તનને સુધારીએ, અનિયમિતતાને સુધારીએ, તો એ બધી જ સમસ્યાઓ કે જે મનુષ્યને કોરી ખાય છે, જેનાથી માણસ હંમેશા બેચેન રહે છે, કાયમ દુઃખોથી ઘેરાયેલો રહે છે, રોગોથી ઘેરાયેલો રહે છે, એ બધી જ સમસ્યા આપમેળે દૂર થઈ જાય છે. અધ્યાત્મ આપણને શીખવે છે કે આપણે આપણી અંદર ડોક્યું કરીએ, પોતાની જાતને સમજી શકીએ, પોતે પોતાના દુર્ગુણો અને ભૂલોને જોઈએ અને સુધારીએ. જો આપણે આપણી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરતા રહીશું તો ખરા અર્થમાં આપણે સાચા આધ્યાત્મવાદી બન્યા એમ સમજવું જોઈએ. સંસારમાં આપણે નજર કરીએ છીએ તો સૃષ્ટિનું કોઈ પણ પ્રાણી બીમાર પડેલું જોવા નથી મળતું. ઘટ પણ બધાને આવે છે, મરવું પણ બધાએ પડે છે, પણ બીમારી નામની ચીજ કોઈ વસ્તુ હોય કોઈ યોનિમાં તો તે મનુષ્યમાં જ જોવા મળે છે, બીજા કોઈ પશુ પંખીમાં જોવા નથી મળતી. ક્યાંય પણ કોઈ પ્રાણીને બીમારીથી રોતું કે રડતું, કકડતું તમે જોયું નથી. એક અભાગી મનુષ્ય જ વારંવાર બીમાર પડે છે, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણે આહાર વિહારમાં અસંયમી બની ગયા, આપણી જીભ બેકાબુ બની ગઈ. જે વસ્તુ આપણા માટે હાનિકારક છે એ આપણે ખાઈએ છીએ, જીભને જે સારું લાગે છે તે વધારે પ્રમાણમાં ખાવા લાગ્યા, જેના લીધે પેટની બીમારીઓ વધી, પેટની બીમારીમાંથી અસંખ્ય બીમારીઓ થાય છે. જો બીમારીને દૂર કરવી હોય તો સંયમી બનવું પડશે. દવા કે ટોનિકથી બીમારી દૂર થઈ શકશે નહીં. જીભ પર સંયમ રાખીશું, ઇન્દ્રિયોને સંયમમાં રાખતા શીખીશું, સમય પર નિયંત્રણ રાખતા શીખીશું, આળસ અને પ્રમાદ ત્યાગીને શક્તિનો વ્યય અટકાવીશું તો સ્વાસ્થ્ય સારું રહેશે. પછી આપણે લાંબુ આયુષ્ય ભોગવી શકીશું અને નિરોગી તંદુરસ્ત રહી શકીશું. આપણે ભલે સસ્તું ભોજન કેમ ન ખાતા હોઈએ, પરંતુ સંયમી બન્યા હોઈશું તો આપણે ડોક્ટર પાસે નહીં જવું પડે. જો આપણે સંયમરૂપી ડોક્ટરની મદદ લઈશું તો બીમારી પણ આપણાથી દૂર ભાગશે. અધ્યાત્મનું પહેલું શિક્ષણ એ છે કે આપણે આપણું નિરીક્ષણ કરીએ, બીમારીઓના મૂળને શોધીએ અને તેને દૂર કરીએ, સંયમી બનીએ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ભોગવીએ. મનુષ્યના મગજનો વિચાર કરીએ તો ખબર પડશે કે આટલું સરસ મશીન, આટલું સરસ સારું કોમ્પ્યુટર દુનિયામાં ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. મનુષ્યના મગજમાં સ્વર્ગના બધા જ તત્વો ભરેલા છે. જો માણસનો દ્રષ્ટિકોણ સારો હોય તો એને બધી જ જગ્યાએ પ્રસન્નતા, સદગુણ અને સહયોગ નજરે પડે છે. સૃષ્ટિ મનુષ્ય પોતાની દ્રષ્ટિ ફેરવશે તો ખબર પડશે કે બધી જ જગ્યાએ સદભાવનાઓ ભરેલી છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આપણા મગજમાં જે રીતનું ચિંતન હોવું જોઈએ એના કરતા ઉલટું ચિંતન કરી અને મગજને હું વિકૃત બનાવી દીધું છે. શુદ્ધ ચિંતનને બદલે વિકૃત ચિંતનમાં જ માણસ રચ્યો પચ્યો રહે છે. ઈર્ષા, વેરઝેર, ચિંતા, નિરાશા, ભય, શંકા, અનિયમિતતા, અસંયમતા કોઈ પણ કારણ વગર આપણા મગજમાં ઘુમરાયા જ કરે છે અને આપણા જીવનને નરક જેવું બનાવી દે છે. ભય, ચિંતાનું કોઈ વાસ્તવિક કારણ હોય તો પણ માણસ એને સામાન્ય સમજીને દૂર કરી શકે છે.
એના બદલે મનુષ્ય તો રાઈ જેવી સમસ્યાને પણ મોટો પહાડ બનાવી અને રાત દિવસ ચિંતામાં ડૂબેલો રહે છે. જો આપણે મગજને સમતોલ રાખી શકીએ તો આ મગજના ઉપયોગ દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કેટકેટલી પ્રગતિ કરી શકીએ છીએ. દરિદ્રતા એ પૈસાની કમીનું નામ નથી, પરંતુ મનુષ્યની અંદર રહેલી કૃપણતાનું નામ જ દરિદ્રતા છે. રંગીન ચશ્મા પહેરીએ છીએ તો આપણાને બધું રંગીન દેખાય છે. કમળાના દર્દીને બધે જ પીળું દેખાય છે. વિકૃત દ્રષ્ટિકોણ વાળાને બધે જ નરક દેખાય છે. એને દ્વેષ, શંકા અને દુશ્મનો જ દેખાય છે. જંગલની જાળીમાં ભૂત અને દોરીમાં સાપ જ દેખાય છે. આ વહેમ અને શંકા એ જ આપણા વિકૃત ચિંતનનું પરિણામ છે. આ વિકૃત ચિંતનને આપણે આપણી જાતે જ સુધારવું પડશે. એના માટે કોઈ ભગવાન નહીં આવે સુધારવા. આપણી વિચારવાની રીતને આપણે જાતે જ સુધારવી પડશે. ચિંતન સુધારીશું, વિચારો સુધારીશું, સંયમ રાખીશું, નિયમિતતા રાખીશું તો સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે આનંદમાં રહી શકીશું. સંત ઇમર્સન કહેતા હતા કે મને જો નરકમાં મોકલવામાં આવે તો હું ત્યાં પણ સ્વર્ગ બનાવી લઈશ. અને આ વાત સાચી છે. શાલીન દ્રષ્ટિકોણ રાખનાર, ઉચ્ચ દ્રષ્ટિકોણ રાખનાર અને વાસ્તવિકતાને સમજી શકનાર લોકો જ દુનિયામાં ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે પડે તમને હસતા જ જોવા મળશે. ત્રીજું ક્ષેત્ર પરિવાર સંસ્થાનું છે. એ પણ કેટલું અસ્તવ્યસ્ત જોવા મળે છે. જે કુટુંબમાં આપણે રહીએ છીએ એને ભગવાને સ્વર્ગીય આનંદ મેળવવા માટે બનાવ્યું છે, પરંતુ આપણે સ્વર્ગીય લાભોથી વંચિત રહીએ છીએ. એક વાડામાં જેવી રીતે ઘણા બધા ઘેટા બકરા રહે છે, જેલમાં જેમ ઘણા બધા કેદીઓ રહે છે, એવી જ રીતે આપણે આજે કુટુંબમાં રહીએ છીએ. કહેવા પૂરતા તેઓ સંબંધી છે, અગા છે, પરંતુ જેવો સ્નેહ, જેવો પ્રેમ, જેવો સદભાવ, સેવા અને સહકાર કુટુંબીઓ વચ્ચે હોવા જોઈએ એવું વાતાવરણ આજે કોઈ કુટુંબમાં જોવા નથી મળતું. એનું કારણ એ છે કે કુટુંબના વડીલ પોતાની જવાબદારી શું છે એ ભૂલી જાય છે. લોકો કૌટુંબિક જવાબદારી વિશે એવું માને છે કે પોતાના કુટુંબીઓને પ્રસન્ન રાખવા માટે એમની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ, એમના માટે ધનદોલત ભેગી કરવી જોઈએ જેથી તેઓ સુખેથી રહી શકે. આમ કરવાથી તેઓને કોઈ લાભ થતો નથી, પરંતુ એમને ખરાબ ટેવો પડે છે. ઘરના વાતાવરણમાં મોજવિલાસ, કામચોરી જેવી દુષ્પ્રવૃત્તિઓ વધે છે અને પરિણામ સ્વરૂપે દુર્વ્યસનો અને બીજી કુટેવોનો કુટુંબમાં વધારો થાય છે. આપણે આપણા પરિવાર પ્રત્યેની જવાબદારીઓ સમજીએ અને ભાવનાત્મક અને સુસંસ્કાર રૂપી સંપત્તિ એમને આપીએ. એ ખૂબ જરૂરી છે. આપણે મહેનતું બનવાની ટેવ પાડવી જોઈએ. સ્વચ્છતા, નિયમિતતા, સમયપાલન કરતા શીખવું જોઈએ. બોલવામાં મધુરતા અને શિષ્ટાચારની ટેવ પાડવી જોઈએ. યોગ, પ્રાણાયામ, નિત્ય પ્રાર્થના, સેવા, પૂજાનો ક્રમ પણ અપનાવવો જોઈએ. આ ટેવો આપણે બીજાને ત્યારે શીખવી શકીએ છીએ કે જ્યારે આપણે એમને જીવનમાં ઉતારી હોય. આપણે સુટેવો કેળવીને જીવનને શ્રેષ્ઠ બનાવીએ તો આપણી નજીકની વ્યક્તિને આપણી ઈચ્છા મુજબનું શિક્ષણ આપણે આપી શકીએ છીએ. કુટુંબમાં જો આપણી જાતને ઉદાહરણ બનાવીએ અને જો જાતને ઉદાહરણ રૂપ બનાવીએ તો આપણું ઘર અને કુટુંબ એ નરરત્નોની ખાણ બની શકે છે. એમાં એક એક થી ચડિયાતા હીરા એટલે કે મહાન વ્યક્તિઓ પેદા થાય છે. જેવી રીતે ભૂત પ્રેતને રહેવા ખંડેર હોય છે તેવી સ્થિતિ કુટુંબોની બની ગઈ છે. આજે ઘરમાં શાંતિ કે આનંદ જેવું કશું જ રહ્યું નથી. કુટુંબમાં જઈએ તો છીએ, પણ ત્યાંથી ક્યારે જતા રહીએ એવું થાય છે. એનું કારણ કુટુંબમાં આનંદ અને પ્રેમનો અભાવ જોવા મળે છે. આ અભાવનું કારણ જો કોઈ હોય તો તે આપણો વિકૃત દ્રષ્ટિકોણ છે. જો આપણે આપણા દ્રષ્ટિકોણને બદલી નાખીએ તો ઘરમાં આનંદ અને સ્વર્ગનું વાતાવરણ બની શકે. સહકાર ભર્યું જીવન જીવતા સદભાવનાના આધારે આપણે આપણા ઘરને સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરવા માટે સમર્થ બનાવી શકીએ છીએ. આપણે જ્યાં જ્યાં નજર કરીએ છીએ ત્યાં બધી જ જગ્યાએ મુશ્કેલીઓ જોવા મળે છે. આર્થિક મુશ્કેલીથી આજ દરેક વ્યક્તિ દુખી છે. આપણે એવું વિચારીએ છીએ કે બીજા કામ દ્વારા આવક વધારી આર્થિક મુશ્કેલી દૂર કરી શકીએ, પરંતુ બધા માટે એ શક્ય નથી.
જો આર્થિક તંગી દૂર કરવી હોય તો આપણી જેટલી આવક છે એના હિસાબે જ બજેટ બનાવવું જોઈએ, તો આપણે આપણું જીવન સારી રીતે ચલાવી શકીશું. જીવન તો ઘણી બધી રીતે જીવી શકાય છે, એવું જરૂરી નથી કે બહુ ખર્ચાળ જીવન જીવવું જોઈએ. દુનિયામાં એવા ઘણા માણસો છે કે જેઓ ઓછામાં ઓછા ખર્ચમાં પોતાનું જીવન ખૂબ સારી રીતે ગુજારે છે. શું આપણા માટે આ શક્ય નથી? જો આપણે ઓછું કમાતા હોઈએ તો ઓછા ખર્ચમાં ગુજારો કરીને આર્થિક મુસીબતોમાંથી સહેલાઈથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આપણી યોગ્યતાને વધારવી જોઈએ, શ્રમ કરવાની ક્ષમતાને વધારવી જોઈએ. યોગ્યતા વધારવાથી, શ્રમ વધારે કરવાથી પૈસા વધારે મળે છે. જે લોકો આળસુ અને પ્રમાદી હોય છે એ હંમેશા ગરીબ હોય છે. શારીરિક દરિદ્રતા આળસના રૂપમાં અને માનસિક દરિદ્રતા પ્રમાદના રૂપમાં જેમની પાસે છે, એમની પાસે ગમે તેટલું ધન હોય તો પણ તેઓ ગરીબ જેવું દરિદ્ર જીવન જીવે છે. સામાજિક જીવનમાં કેટલી બધી વિકૃતિઓ વધી ગઈ છે એ આપણે જોઈએ છીએ. લૂંટફાટ, ચોરી, હિંસા, દગાખોરી, વેરઝેર આજે સમાજની રગે રગમાં ફેલાઈ ગયા છે. સમાજમાં રહીને માણસ કેટલો પ્રગતિશીલ હોવો જોઈએ, કેટલો આનંદમાં રહેતો હોવો જોઈએ, પરંતુ સમાજમાં ફેલાયેલી વિકૃતિઓ અને વિષમતાઓના લીધે આજ સમાજ નરક જેવો બની ગયો છે. લગ્નના ખોટા ખર્ચા આપણને ગરીબ અને બેઈમાન બનાવે છે. દહેજ અને મૃત્યુ પછીનો ખર્ચ પણ કેટલો બધો થાય છે. ભિખારીઓ લાખોની સંખ્યામાં પોતાનો સમય બગાડી રહ્યા છે અને એમની માનસિક ગરીબીનો પરિચય બતાવી રહ્યા છે. તેઓ સમાજ ઉપર ખોટા ભારરૂપ છે. લાખો ભિખારીઓ મહેનતુ બની સમાજની ઉન્નતિમાં જો લાગી જાય તો સમાજની કાયાપલટ થઈ જાય. કુરિવાજો, બેઈમાની, ઉદ્ધતાઈ, આળસ, પ્રમાદ આજે સમાજમાં ખૂબ ફેલાયેલા છે. એમને સમાજમાંથી, જડમૂળથી કેવી રીતે દૂર કરી શકીએ? કાયદા દ્વારા પણ દૂર કરી શકતા નથી. એમને દૂર કરવાનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે કે આધ્યાત્મિકતાના સાચા સિદ્ધાંતોને માણસ પોતાના હૃદયમાં ઉતારે અને એ પ્રમાણે વિચારો બદલે, માન્યતાઓ બદલે, તો જ સમાજની વિકૃતિઓ દૂર થઈ શકશે. માણસમાં સાચો ધર્મ જગાડવામાં આવે તો સમાજની વિકૃતિઓ સામે સંઘર્ષ કરી સમાજને દ્વેષ, ક્લેશ અને માનસિક રોગોથી મુક્ત કરી શકાય. માણસ જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવી લે અને સમાજમાં આધ્યાત્મિક માન્યતાને પ્રમાણ આપવામાં, પ્રમાણ માનવામાં આવે તો સમાજની વિકૃતિઓને જડ મૂળથી દૂર કરી શકાય. સમાજમાં વ્યક્તિગત જીવન જીવવાની જેટલી પણ રીતો છે એ બધી વિકૃતિઓ છે, એ બધી વિકૃત છે. એનું કારણ આધ્યાત્મિક દ્રષ્ટિની ઉણપ છે. આ ઉણપને કારણે જ આજે પરિસ્થિતિઓ વિકૃત બને છે. સામૂહિક રૂપે સમાજ જીવનમાં એમાં પણ આવી પરિસ્થિતિઓ જોવા મળે છે. આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નજર નાખીએ છીએ તો યુદ્ધો દ્વારા પોતાના મોં ફાડીને ઉભેલા જોવા મળે છે. ચારે બાજુ યુદ્ધના મંડાણ થઈ રહ્યા છે. આપણે યુદ્ધો દ્વારા એકબીજાને હરાવીને વિજય મેળવવાની વાત મનમાંથી કાઢી નાખવી જોઈએ અને જે ઉચિત હોય એનો જ સ્વીકાર કરવો જોઈએ. તો ચોક્કસ યુદ્ધો બંધ થઈ જશે અને યુદ્ધના ખર્ચાઓનો ઉપયોગ જનકલ્યાણમાં કરી શકાશે. યુદ્ધમાં વપરાતા મોટા ભાગના ધનને જો સિંચાઈ, સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં આવા સુંદર કાર્યોમાં વાપરવામાં આવે તો દુનિયા કેટલી ખુશખુશાલ અને નિશ્ચિંત બની જાય. માણસના મનનો ભય અને શંકાઓ દૂર થઈ જાય અને તે રાહતનો દમ લઈ શકે. ઈશ્વર મેળવવા માટે આપણે ઘણા બધા જપ, અનુષ્ઠાનો, દાન પુણ્ય કરવામાં આવે છે, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે જો આપણો દ્રષ્ટિકોણ અને ચરિત્રને ઉચ્ચ સ્તરના બનાવી લઈએ તો જ આપણા મનરૂપી દર્પણમાં આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. લોકો પોતાના મનને સાફ કરવાનો પ્રયત્ન ક્યારેય કરતા નથી અને ભગવાનને અને દેવી દેવતાઓને પ્રસન્ન કરવાનો અને બોલાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. આપણે અંદર પવિત્રતા રૂપી આકર્ષણ અને ચુંબકો તો પેદા ન થાય તો ભગવાન કઈ રીતે મેળવી શકીએ? સ્વર્ગને મુક્તિ કઈ રીતે મેળવી શકીએ? સદગતિ અને શાંતિ કેવી રીતે મળે?
વ્યક્તિગત જીવનની જેમ આ દુનિયાને સુંદર અને સમુન્નત બનાવવા માટે શું કરવું જોઈએ? એના માટે અસંખ્ય યોજનાઓ બની છે, જેમાં ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ બધી યોજનાઓ બનાવવાની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રની પરંપરાઓમાં સમાનતા, એકતા તથા પવિત્રતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે તો પછી દુનિયામાં કોઈ કમી રહેશે નહીં. અત્યારે જેટલા સાધનો છે એનાથી આરામથી આપણે ગુજારો કરી શકીશું. દુનિયામાં જો એકતાથી રહીશું તો પ્રસન્નતાની છોડો ઉડવા લાગશે. જો દુનિયાની એક જ ભાષા થઈ જાય તો ભાષાઓ માટે જે આપણે ઝઘડો કરીએ છીએ તે બંધ થઈ જશે, અને એક જ ભાષાના લીધે જ્ઞાનની વૃદ્ધિ માટે એકબીજાની કેટકેટલી મદદ કરી શકીશું. એવી જ રીતે આપણા બધાની સંસ્કૃતિ પણ એક જ હોય તો ધર્મના નામે થતા ઝઘડા આપમેળે જ બંધ થઈ જાય છે. જો વિશ્વ એક રાષ્ટ્ર હોય અને બધા જ દેશો એમના રાજ્યો હોય તો પછી દેશ દેશ વચ્ચે ઝઘડા કેવા? સમાનતાના સિદ્ધાંતને જો બધા માની લે તો જાતિ, લિંગ અને ગરીબ તવંગરના નામ પર દુનિયામાં ચારે બાજુ જે હાહાકાર થઈ રહ્યો છે એનો પણ અંત આવી જાય. નર્ક અને સ્વર્ગ આપણી અંદર જ છે. દાનવ અને દેવ એ પણ આપણી અંદર રહેલા છે. આપણી અંદર રહેલા દૈવી સંસ્કારોને જગાડી વિકસાવવામાં આવે તો આ ધરતી પર સ્વર્ગના દર્શન કરી શકીએ. અધ્યાત્મ દ્વારા મનુષ્યની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. મારી આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રવચન ગુરુદેવે 8 સપ્ટેમ્બર 1980 આપેલું છે. મિત્રો, જીવન પરિવર્તન કરી નાખનાર અને રાષ્ટ્રની કુંડલીની શક્તિ કરનારું આ જાગરણ, આ જાગૃત પ્રવચન છે. આજના સમય માટે આની તાતી જરૂરિયાત છે, જન જન સુધી પહોંચે એટલા માટે. તો તમારે ને મારે આ દૈવી પ્રવચનને, ઋષિ ચિંતન જે વિનામૂલ્યે આપણાને આ સેવા આપી રહ્યા છે, તો પણ આપણી પણ એ ફરજ બને છે કે આ દૈવી ગુરુદેવના પ્રવચનને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી અને મનુષ્ય માત્રની અંદર દેવત્વ જગાડી ધરતી